मैं आप सब ने नवा वर्ष की शुभकामना पाठ छु अरे नवा चूंटायेला सरपंचो आ नवा वर्ष थी खूब सारी सुंदर कामगिरी करी अने अपना विस्तार नी अंदर जे तमने प्रेम भाव अने समर्थन मळ्युं छे ए समर्थन ने तमने पांच वर्ष मळ्या छे एनी अंदर खूब सारी एवी सेवा करी અને લોક ચાહના મેળવી અને ગ્રામ પંચાયતના વિકાસના કામમાં ખૂબ નિસ્વાર્થ ભાવે તમને મત આપ્યા છે એ સિવાય પણ ગ્રામ પંચાયત વિસ્તારના જે લોકો કદાચ મત ના આપ્યા હોય તો હવે ચૂંટણી પછી આપણે બધું ભૂલી જઈ મારી સામે આ લડ્યો તો ને મારી સામે આ સભ્ય ઉભો રાખેલો ને આમ થઈ ગયેલું એટલે મારે હવે ગ્રામની અંદર થોડું તોછડું વર્તન કરી અને એ વિસ્તારના વિકાસની કામોની કામગીરી ન કરવી એવું મહેરબાની કરીને ન રાખતા આપણે તો ચૂંટાઈ ગયા એટલે સૌના થઈ ગયા આખી ગ્રામ પંચાયતના થયા અને આખી ગ્રામ પંચાયતની જવાબદારી આપણે શિરે હોય છે એટલે ચૂંટણી લડવાનો સૌને અધિકાર છે પણ આપણે ચૂંટાયા પછી જેમ અમે લોકો લોકસભા રાજ્યસભા કે વિધાનસભાના સભ્યો બનીએ છીએ તો આપણે સૌ મળીને સાથે મળીને આપણા વિસ્તારના વિકાસના કામો કરીએ છીએ તો એ રીતે તમે સૌ સારી કામગીરી કરી અને ખૂબ લોકચાહના મેળવો એવી આ તકે ફરીથી શુભકામના પાઠવું છું ભાઈઓ આપ સૌને ખ્યાલ છે કે આ 2022 ડિસેમ્બરના અંતિતમાં નવી વિધાનસભાની ચૂંટણીઓ પર આવવાની છે અને એ નવી વિધાનસભાની ચૂંટણીઓનો પહેલો પાયો પહેલો પ્રચાર પહેલો જો મુખ્ય જે તમે પ્રભાવ પાડ્યો છે એ આવતી વિધાનસભાની ચૂંટણીઓમાં મોટી અસર કરનાર સરપંચો તરીકે તમે લોકો ચૂંટાયા છે એટલે આપ સૌ તમારા વિસ્તારની અંદર આમ તો આજે 3 તાલુકાનું રાખેલું કવાંટ જેતપુર અને છોટાઉદેપુર આવતીકાલે હતું મોરેલી સંખેડા અને નસવાડી પણ કવાંટનું ગઈકાલે પતી ગયું એટલે આજે આપણે 2 તાલુકાનું રાખ્યું છે ફરીથી આપણે નવેસરથી જૂના એટલે ચાલુ સભ્યો અને નવા ચૂંટાયેલા સભ્યો હવે 14મી કે 15મી તારીખ પછી તમારી પ્રથમ ગ્રામસભા આવશે એમાં ડેપ્યુટી સરપંચોની વરણી થશે તો ડેપ્યુટી સરપંચોની વરણી થયા બાદ ફરીથી આપણે એક મોટું સંમેલન આખા જિલ્લાનું બોલાવી અને તે વખતે આપણે સૌથી વધારેમાં વધારે આપણા વિસ્તારની અંદર કામગીરી કરવા માટેની પણ એક અપીલ કરવામાં આવશે હાલમાં વિશેષ કશું કહેવું નથી પણ મારી લાગણી છે હમણાં જેમ આવેદનપત્રો અહીંયા આપ્યા છે કે LRDના અને 60 વર્ષની ઉંમરના જે લાયસન્સ હથિયાર ધારક છે એ લોકોની સશક્ત હોવા છતાં પણ રિન્યુઅલ લાયસન્સ કરતા નથી તો એવા જે ઘણા બધા કાયદા છે જે બોગસ કાયદા છે જેને લાગુ પડતું નથી આપણે તીરકોમ શું વાપરીએ છીએ એનું કોઈ લાયસન્સ નથી લેતા અને 70-80 વર્ષ સુધી એ ધકોડો કે તીરકોમ શું એ ધારે કંઈ ઠોકી શકે તો ઓની અંદર શું વાંધો આવે બંદૂકનું લાયસન્સ છે એ જ્યારે ઉંમર થઈ જાય તો એના છોરાના નામે એ જ કરવા ફરતો ફરે તમે હોને એવા કાયદા કાઢો છો તો આ બધા બોગસ અમુક કાયદાઓ છે અને એને આપણી સરકાર ગુજરાતની અંદર આવે તો આવા કાયદા ફટાક્ષણ આપણે કાઢી મૂકવા માંગીએ છીએ મારું તો બીજું ભી મેં નિરીક્ષણ કર્યા કર્યું આ ચૂંટણી ઉપર હું કુટુંબ નિયોજન લગાડેલું છે શું મતલબ એનો જેને 2 છોરો હોય ત્રીજું છોરો થાય તો એને ચૂંટણી લઈ લડાય તો એનો શું મતલબ બને કહો જોઈએ આ કુટુંબ નિયોજન જ કહેવાય ચૂંટણી ઉપર હો તો આવા કાળા કાયદા છે સરકાર કોંગ્રેસની લાવો તો આ 3 બાળકો વાળું 2 બાળકો વાળું બંધ કરીને બધા ચૂંટણી લડી શકે એ પ્રમાણેનો આપણે નવો કાયદો લાવવો પડે જે સક્ષમ માણસ છે એટલે 3 છોકરો થઈ ગયો એટલે ચૂંટણી નહીં લડાય તો દેશને શું ફાયદો કરે કોઈ કે રાજ્યને શું ફાયદો કે શું નુકસાન થાય છે ગ્રામ પંચાયતને કે તાલુકાને જિલ્લાને
આવા બોગસ કાયદાઓ કાઢી કાઢી અને આ લોકો આપણા લોકોને બિનજરૂરી ઉંચેવા કરે છે. મારી લાગણી બીજી એવી જ હોય કે તમે બધા એક જિલ્લાનો સરપંચ સંઘ બનાવો. જિલ્લાનો સરપંચ સંઘ સક્ષમ માણસ હોય અને 25-30 જણની બોડી બનાવો અને એ બોડીની અંદર ભાઈઓ બહેનો અને સભ્યોમાંથી બધા લોકોને લો અને આખી બોડી નવી બનાવી. તમે લોકો જિલ્લા વિકાસ અધિકારીને કે સરકારના વિકાસ કમિશનરને એવી રજૂઆત કરો કે અમારા વિસ્તારની અંદર જે જે કામો આપણે કરવા માંગીએ છીએ, તમે એક બાજુ ભારત સરકારને રાજ્ય સરકારની યોજનાઓ ગ્રામ પંચાયતના સરપંચને તમે સોંપી રાખી છે, ગ્રામ પંચાયતના સરપંચને જે કામગીરી કરવાની છે એ કામગીરીની સામે તમે કેટલા બધા કાયદા મૂક્યા છે જે કાયદાથી તમે લોકો કામ નહીં કરી શકતા. હમણાં 4 દાડા પહેલા એક પ્રેસ નોટ આવી અને એ ગામોની અંદર જે લોકોને સમય મર્યાદામાં ગ્રાન્ટ ફાળવી છે પણ હવે તમે મનરેગાના કામ કરી શકતા નથી. કેમ નથી કરી શકતા? તો તમે લોકો એ નદીમાંથી રેતી લાવવાનું બંધ કરી દીધું. હવે નદીની અંદરથી રેતી નહીં લાવે કે નહીં કાઢવા દે, એને પૈસા ભરાવે. તો રેતી તો અમારા ગામના લોકોની નદી છે, અમારા ગામના લોકો ત્યાંથી ગામનો વિકાસ કરે છે. તમે લોકો સુરતના ને અમદાવાદના ને સૌરાષ્ટ્રના લોકોને રેતી વેચી મારી, એના માટે પણ આપણે કડક થવું પડશે. આપણા ગામના લોકોને ફાયદો થતો નથી, સરપંચોને ફાયદો થતો નથી, મનરેગાના શીશી કામો કરવા છે એ કામ થતા નથી, ગામનું દવાખાનું બનાવવું છે, ગામની પ્રાથમિક શાળા બાંધવી છે, ગામના શૌચાલયના જાગૃત બાથરૂમ બાંધવા છે, તો રેતી કઈ લેવા જવાનું? એની પરવાનગી અમે લોકો રજૂઆત કરી કલેક્ટરને, તો કલેક્ટર કે તમારે એની રોયલ્ટી ભરવી પડે. એટલે એની રોયલ્ટી ભરવાની? અડધો અડધ ચોરી થાય છે આ નદીઓમાંથી અને તમે અમારા સરપંચોને કામ નહીં કરવા દેવાનું. હમણાં ટ્રેક્ટર પકડાયું પાણી બાર, પરમ દિવસની વાત, પરમ દિવસે બોરધા પાણીબારમાં 3 ટ્રેક્ટર પકડાયું, 50-50 હજાર નો અને કોલિયારી 50-50 હજાર રૂપિયા એક ટ્રેક્ટર નો દંડ. અને આખા ડંપરિયા ડંપરિયા ચોરી ખાઈ જાય હપ્તે આપી, તેને કોઈ પૂછતું નહીં. તો એ તો ગામની અંદર પોતાનું મારે ઘર બાંધવું છે તો મારે ઘર પણ નહીં બાંધવાનું, એના માટે મારે રોયલ્ટી લેવા જવાનું? તમામ આજે વિભક્ત કુટુંબો થાય છે ગામડાની અંદર, લોકોને 2 છોકરા 4 છોકરા પહેરાવી દીધો એટલે નવું મકાન બનાવવાની જરૂર પડે છે. આ એક કુદરતનો ક્રમ છે. તો એની અંદર પણ તમારે મકાનો બનાવવા માટે રેતી લેવાની તો એની રોયલ્ટી ભરવાની. આવા બધા જે ગતકડા કાયદા છે એની સામે સરપંચ સંઘ બરાબર રજૂઆત કરી અને આપણા વિસ્તારની અંદર આવા કનડગત કરતા કાયદાઓ છે એ કાયદાઓની અંદર પણ આપણે લડાઈ લડવી પડશે, તો આપણા વિસ્તારના લોકોને સરપંચોને કંઈક રાહત થશે, કંઈક કામ થશે. નહીં તો સરપંચનું પોતાનું ટ્રેક્ટર આ મલાજાની અંદર તો ટ્રેક્ટરનો હપ્તો પહેલો પણ નહીં ભર્યો અને પહેલો જ ધડાકે રીતે એનું ઘર બાંધવા માટે લઈને ટ્રેક્ટર લઈ ગયો અને એનું ટ્રેક્ટર મૂકી દીધું. પેલો કે સાહેબ મારો હપ્તો બી નહીં ભરાયો, નવું ને નવું ટ્રેક્ટર છે, હવે મારે કરવાનું હોય. તો આ પરિસ્થિતિ ગામના સરપંચોની છે. એટલા માટે વિશેષ સમય ન લેતા આપણે બીજી મારે ઘણી વાત કરવી છે, એ અલગ સમયથી આપણે મિટિંગ બોલાવીશું ત્યારે કરીશું. પણ મુખ્ય મુદ્દાની વાત, સરપંચ તરીકે તમારી જવાબદારી છે, એ જવાબદારી આવતી ચૂંટણીની અંદર લોકસભા વિધાનસભા વિધાનસભાની 22માં આવશે અને 24માં લોકસભાની ચૂંટણી આવવાની છે. તો તમે ખૂબ સારું સુંદર કામ કરો અને મેં તો પરિણામો સાંભળ્યા. હું તો દિલ્હી હતો, હમણાં 24 તારીખે લોકસભા પતિ એટલે આવ્યા, પણ તમે ભલભલાના મૂળિયા ઉખેડી નાખ્યા છે. જે મેં વાત સાંભળી એ પ્રમાણે ભાજપના જિલ્લાના પ્રમુખ રશ્મિકાંત વસાવાની ગ્રામ પંચાયત પણ તમે કોંગ્રેસે ખેંચી લીધી. છોટાઉદેપુર વસેડી ગ્રામ પંચાયત ભાજપના માજી જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ રાઠવાની ગ્રામ પંચાયત 20 વર્ષ પછી કોંગ્રેસ વાળાએ ખેરવી. હીરપરી ગોવિંદભાઈ એની ગ્રામ પંચાયત એ પણ કોંગ્રેસ વાળાએ ખેરવી. કવાંટ કવાંટની અંદર કવાંટ ગ્રામ પંચાયત પ્રોપર ગીતાબેન રાઠવા જોડેથી એ ગ્રામ પંચાયત પણ કોંગ્રેસે ખેરવી. ઘૂંટણવર કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવાના મધર, એ ઉમેશભાઈ રાઠવાના મધર એના પપ્પા એટલે કોણ? રાયસિંહભાઈ. એ રાયસિંહભાઈ મારો જોજનો વિદ્યાર્થી છે, અમે 2 ક્લાસમેટ છે. એ રાયસિંહભાઈની મધર ને પણ હરાવી એને કોંગ્રેસે ત્યાં સીટ કાઢી. એ જ પ્રમાણે વાઘમામાં પણ થયું, વાઘમાં પણ ચેરમેનની સીટ ત્યાંથી ગઈ.
एक प्रमाणे कदवाल में अंदर जिला पंचायत ना उप प्रमुख एनी पण सीट खेची गया आवी जिला पंचायत में अंदर अने तालुका पंचायत ना पदाधिकारी अने भाजप ना जे जिला कक्षा ना मोवडीओ हता ए मोवडीओ ना मोळिया उखेड़ी काढवानो तमे सौ प्रथम पहल नु काम कर्यु छे तो एवं ज काम 2022 नी विधानसभा नी चूंटनी आवे એમાં મોહનસિંહભાઈ એમને કહેતા હતા કે 25-25 વર્ષથી રાજ્ય સરકાર ભાજપની ચાલે તો એનો મૂલ્ય ઉખેરવાનું કામકાજ અત્યારથી તમે શરૂ કરી અને વિધાનસભા આપણે ત્રણે ત્રણ આપણા જિલ્લાને લાવવાનું કામ તમારા હસ્તે શુભ કામ થાય એવી શુભ લાગણી સાથે ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પાઠવું છું. સૌ સુંદર કામગીરી કરી પોતાનું નામ રોશન કરો પંચાયતની અંદર અને ખૂબ આગળ વધો એવી ભાવના સાથે આપ સૌને ધન્યવાદ. જય હિંદ. जो आप बोला यूट्यूब चैनल सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब करी, बेल आइकन जरूर दबाओ.